બોલો ભારત માતા કી, ભારત માતા કી, જય ભવાની, જય સત્ય ધર્મ, જય. સિર્ફ હંગામા ખડા કરના હમારી આદત નહીં, સિર્ફ હંગામા ખડા કરના હમારી આદત નહીં, સારી કોશિશ યહી હૈ કે યે સુરત બદલની ચાહીએ. અને એ સુરત એટલે પરસોત્તમભાઈ રૂપાલા, બીજી કોઈ નહીં ભાઈ, બીજું કઈ ખપતું નથી અને ખપે નહી. કારણ કે કહેવાય ને કે હાવત બગડે તો જંગલ થકડે, અને બાપુ બગડે તો બાવન ગામ પકડે. એટલે આપણે તો હમણાં અહીંયાથી કીધું એમ કે આપણા માટે તો શુભ અવસર આવ્યો છે, અને એ અવસર એ પરસોત્તમભાઈ રૂપાલા આપ્યો છે, એટલે એ અવસર માટે આપણે તાલીઓથી વધાવી લઈએ. આ એટલા માટે તાલીઓ કેમ કે આપણને એક કરવાનું કામ એ એક એના નિવેદને કર્યું છે, અને નિવેદન એ જીભેથી નીકળતું હોય છે, અને જીભે એ સરસ્વતી બિરાજમાન હોય છે. આ સરસ્વતી આપણે મોકો આપ્યો છે કે આપણે બધા હવે એક થઈ અને આગળની જે લડાઈ છે લડીએ. ત્યારે આજે કોણ સાથે છે, કોણ સામે છે, કોણ આપણું છે, કોણ પારકું છે, એનો સમય એ આજ છે. કારણ કે પછી તો જ ખબર પડે કે મુસીબતમાં કોણ સાથ આપે છે, કોણ જયચંદ, કોણ શકુની, કોણ ધૃતરાષ્ટ્ર, એ અત્યારે જ ખબર પડે. અને અમારા પીટી કાકા કે ને કે જયચંદ, હું જયચંદ કેતો જ નથી, તો શકુની જ કહું બધાય ને. કારણ કે શકુની એટલા માટે, કારણ કે એવા કાવાદાવા રમે, એવા કાવાદાવા રમે કે આ જે કાવાદાવાઓ છે, જે દાવપેચો છે, જે ષડયંત્રો છે, એ ષડયંત્રો જાણી જોઈને ક્યાંક આપણામાં જ રહીને એ ફૂટ પાડવાના ધંધા કરે. એક બહુ સારી વાત છે કે જયારે આપણો જ કુળનો કે આપણા જ વંશનો જયારે દુશ્મન સાથે ભળી જાય ને ત્યારે વિનાશ થાય. એક કુહાડીનું, એક કુહાડી એ જંગલમાં આવી, અને એ કુહાડી જયારે જંગલમાં આવી ત્યારે આખી આખું જંગલ દાંત કાઢતું હતું કે આ કુહાડી શું કરી શકવાની. ત્યારે એ કુહાડીને પૂછ્યું કે તું શું કરી શકીશ, તો કે આખું જંગલ ખતમ કરી નાખીશ, તો બધા દાંત કાઢતા હતા. તો એમાંથી એક લાકડું એનો હાથો બન્યું, અને એનો હાથો બની અને આખો જંગલ નો સત્યાનાશ કરી નાખ્યો. એમ આપણા સમાજમાં પણ ઘણા હાથા બનવા વાળા છે, ઘણા ખંભા બનવા વાળા છે. એ મપમમાં ઈશારો સમજી જાય કે કોણ હાથો બને અને કોણ ખંભો બને. અને સાહેબે જે વાત કરી, વાત સાથે હું સહમત છું કે અશ્વમેઘનો ઘોડો છે, આની ઉપર કોઈ લગામ નથી અને આનો કોઈ સાથી નથી, એટલે કોઈ બાપ બનવાની કોશિશ ન કરે. આ ઘોડો એ અશ્વમેઘનો ઘોડો છે, અને આનો રથી, આનો મહારથી એ ક્ષત્રાણીઓ છે. આનો રથી અને આનો મહારથી એ ક્ષત્રિય સમાજનો એક એક યુવાન છે. એટલે આ જે આંદોલન જે થઈ રહ્યું છે એમાં મને એક મારા મિત્ર પૂછતા હતા, ગઈકાલે ટીવી મીડિયામાં ન્યૂઝ આવ્યા કે પરસોત્તમ રૂપાલાભાઈએ રાજકોટનું પોતાનું ઘર ખાલી કર્યું, તો તમારું શું કહેવું છે? એટલે મારા મિત્રે જવાબ આપ્યો કે રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જવું ગમતું નથી, એટલે ટિકિટ આપવી ગમતી નથી. રશિયા રૂપાળાને ટિકિટ આપવી જતી કરવી ગમતી નથી. પણ માય ડિયર પરસોત્તમ રૂપાલા સાહેબ, આનું પાંડું ગાંડું સમજા છે ક્યાં સોચા થા? ક્ષત્રિય સમાજ કુછ નહીં કરેગા, અરે ગલત જબ તક તોડેગા નહીં. રોટી બેટી ના વ્યવહાર એ કર્યા નથી અંગ્રેજો સાથે, અમે એક જ વ્યવહાર કર્યો છે ભાઈ, માથા દેવાનો, માથા લેવાનો, બીજો એક નહી.
હજી સુધી સાંજમાં સમજાવીએ છીએ. રૂપાલા સાહેબ સમજી જાજો, બાકી ભાનમાં લેતા અમને આવડે છે અને વાર પણ નહીં લાગે. અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે બાણુ સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત થયા ત્યારે હું એક નાનું સજેશન પણ આપવા માંગુ છું કે હવે આપણે તમામ તાલુકે તમામ જિલ્લે આવેદન પત્રો આપી દીધા છે. એ આવેદન પત્રો જયારે અપાઈ ગયા છે ત્યારબાદ મારી એક વિનંતી છે કે હવે તમામ તાલુકા પોલીસ સ્ટેશન જિલ્લા પોલીસ સ્ટેશન માં આપણે FIR નોંધાવીએ અને એ પણ પરસોતા રૂપાલમ વિરુદ્ધ. કેમ? કારણ કે માનહાની થઈ છે, ડિફોર્મેશન નો કેસ એ આપણે બધા જ કરી શકીએ કારણ કે એને મહિલાઓનું અપમાન કર્યું છે.